નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ એકાઉન્ટના ચોથા વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. હવે આપણે ચેપ્ટર 1 ભાગીદારી વિષય પ્રવેશ તેના દાખલા ગણતા હતા, તેમાં આગળ એક દાખલો ગણીએ. દાખલા નંબર 7, ગઈ વખતે આપણે છઠ્ઠા દાખલા સુધી ગણ્યું હતું, આજે દાખલા નંબર 7ની શરૂઆત કરીશું. રામ, રહીમ અને ઈસુ એક પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/16. હવે અહીંયા જો તારીખ આપી છે 1/4/16, એટલે આને કહેવાય વર્ષની શરૂઆતની તારીખ. તે રોજ તેમની મૂડી અનુક્રમે 60,000, 40,000 અને 50,000 હતી. હવે 1/4/16 શરૂઆતની મૂડી કહેવાય. આ 1/4/16 એટલે વર્ષની શરૂઆતની તારીખ, તો આ મૂડી જે આપી છે વર્ષની શરૂઆતની મૂડી કહેવાય. તો તે વખતે તેમની મૂડી હતી 60,000, 40,000 અને 50,000. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 6% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો ભૂલ સુધારણા નોંધ ગણો. હવે ભૂલ સુધારણા નોંધ કરવાની છે, જે ધોરણ 11માં ભણી ગયા. ભૂલ સુધારણા નોંધ એટલે સાદી આમનોંધ જ કરવાની છે. હવે શું ગણવાનું રહી ગયું છે? તો કે મૂડી પર 6% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. અહીં અન્ડરલાઈન કરીશું, મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. હવે પહેલો પ્રશ્ન એ થાય કે મૂડી પર વ્યાજ એ પેઢી માટે શું કહેવાય? તો આપણે થિયરીમાં આગળ ભણી ગયા, મૂડી પર વ્યાજ એ પેઢી માટે તેનો ખર્ચ કહેવાય. હવે પેઢી માટે તેનો ખર્ચ કહેવાય તો ભાગીદાર જે રામ, રહીમ અને ઈસુ છે તેના માટે તેની આવક કહેવાય. હવે પેઢી માટે મૂડી પર વ્યાજ તેનો ખર્ચ કહેવાય જે ગણવાનું રહી ગયું છે. તો મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય તો જો તમે મૂડી પર વ્યાજ ગણો તો નફામાં વધારો થાય કે ઘટાડો થાય, એવો પ્રશ્ન આવે. તો મૂડી પર વ્યાજ એ ખર્ચ કહેવાય, માટે નફામાં થશે ઘટાડો, નફામાં ઘટાડો થશે. તો સૌ પ્રથમ આપણે મૂડી પર વ્યાજ ગણીશું 6%. સૌ પ્રથમ રામની મૂડી કેટલી આપી છે? 60,000. રહીમની મૂડી આપી છે 40,000 અને ઈસુની મૂડી આપેલી છે 50,000. તેના પર 6% લેખે વ્યાજ ગણીશું. હવે રામની મૂડી છે 60,000, તેના 6% લેખે તમારે કેલ્ક્યુલેટરમાં કરવાનું 60,000 × 6%, તો તમને તેનું વ્યાજ મળશે 3600 રૂપિયા. એવી રીતે રહીમની મૂડી આપી છે 40,000, રહીમની મૂડી પર 6% લેખે વ્યાજ ગણશો તો તમને મળશે 2400 રૂપિયા. અને ઈસુની મૂડી પર તમે વ્યાજ ગણશો, ઈસુની મૂડી આપી છે 50,000, તેના પર 6% લેખે વ્યાજ ગણીએ તો તેનું વ્યાજ મળે છે 3000 રૂપિયા. હવે આ વ્યાજ ગણવાનું રહી ગયું છે. હવે તમે આ વ્યાજ ગણવાનું રહી ગયું છે ને, જો તમે વ્યાજ ગણો તો વ્યાજ જેટલો નફામાં થાય ઘટાડો. હવે એ ઘટાડો કયા પ્રમાણમાં થાય? તો કે નફા નુકસાનના પ્રમાણમાં. હવે અહીંયા આગળ દાખલામાં જુઓ, નફા નુકસાનનું પ્રમાણ ક્યાંય આપેલું નથી. તો આપણે અગત્યની જોગવાઈ ભણી ગયા હતા કે જો નફા નુકસાનનું પ્રમાણ આપેલું ન હોય તો સરખા હિસ્સે વહેંચો. તો અહીં નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું, તો નફામાં જે ઘટાડો થયો એ ભાગીદારો વચ્ચે આપણે સરખા હિસ્સે વેચીશું. તો 3600 + 2400 + 3000 ટોટલ તેનું વ્યાજ થશે 9000 રૂપિયા. આ 9000 ને આપણે સરખા હિસ્સે ભાગીદારો વચ્ચે વેચવાનું, એટલે કે રામનો ભાગ થશે 9000 × 1/3, એટલે કે સરખા હિસ્સે એટલે 3 ભાગીદારો છે તો 1:1:1 થશે, એટલે કે 9000 × 1/3, એટલે 3 ભાગીદારોને થશે 3000 × 3000 = 3000. આટલો ઘટાડો થશે. હવે નફામાં ઘટાડો થયો એટલે નિશાની આવશે માઇનસની, તો ઉપર આવશે. અહીંયા માઇનસની નિશાની કરો છો તો ઉપર કઈ કરવાની? આપણે પ્લસની નિશાની કરીશું. હવે તફાવતની રકમ 9000 + -, એટલે અહીં કશું આવશે નહીં, +3600 - -600, તો તફાવતની રકમ આવશે +600, +2400 - -3000, તફાવતની રકમ આવશે -600, અને અહીંયા કશું આવશે નહીં, નીલ આવશે. હવે આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા કે તફાવતની રકમ જો પ્લસમાં આવે તો તેનું મૂડી ખાતું જમા કરવું, અને જો તફાવતની રકમ માઇનસમાં આવે તો તેનું મૂડી ખાતું ઉધાર કરવું. અહીંયા આગળ રહીમની તફાવતની રકમ માઇનસમાં આવે તો આપણે તેનું ખાતું ઉધાર કરીશું, અને રામની રકમ માઇનસ પ્લસમાં આવે તો તેનું મૂડી ખાતું આપણે જમા કરવાનું. અહીંયા આગળ તમારે એક અગત્યનું પોઈન્ટ જે ચોપડીમાં કાં તો નોટ્સમાં લખી દેવાનું, મૂડી પર વ્યાજ, અહીંયા હું લખું છું તમે નોટ્સમાં લખી દેજો, મૂડી પર વ્યાજ
बराबर खर्च बराबर नफा मा घटाड़ो एवी रीते उपार पर व्याज बराबर आवक बराबर नफा मा वधारो आ पॉइंट्स तमारे लखी देवानुं एटले याद रहे आपणे हवे मूड़ी पर व्याज जेटली रकम नो नफा मा घटाड़ो थयो तफावतनी रकम मळी गई हवे आपणे शोधवानी छे तेनी भूल सुधारणा नोंध लखवानी छे भूल सुधारणा नोंध एटले सादी आमज जे आपणे धोरण 11 मां भणी गया जे माइनस रकम आती हती तेने उधार करीशुं अने जे प्लस रकम आती हती तेने जमा करीशुं तो अहींया भूल सुधारणा नोंध लखीशुं आपणे सादा आमज जेवा खाना बनाववाना વિગત ખાપા ઉધાર રકમ જમા રકમ હવે લખીશું સૌપ્રથમ રહીમ ના ચાલુ મૂડી ખાતે આમનોજ ના આપણા ખાતા ખાના પડશે તારીખ વિગત ખાપા રકમ રૂપિયા ઉધાર રકમ જમા રકમ રહીમના ચાલુ મૂડી ખાતે ઉધાર તે રામના ચાલુ મૂડી ખાતે જમા ઉધાર 600 જમા 600 બાબત જે લખીશું મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હતું તેની ભૂલ સુધારણા નોંધ કરી તેના મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હતું તેની ભૂલ સુધારણા નોંધ કરી તેના મિત્રો હવેના પછીનો દાખલો છે દાખલા નંબર 8 લતા ગીતા અને પ્રવીણા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ અનુક્રમે 2700 1200 અને 1500 ગણવાનું રહી ગયું છે આના જેવો જ દાખલો છે આમાં ઉપાડ મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હતું આમાં ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે આમાં આપણે મૂડી પર વ્યાજ શોધ્યું હતું આની અંદર મૂડી પર વ્યાજ ઉપાડ પર વ્યાજ રેડીમેડ આપેલું છે તો આપણે સીધું લખી દઈશું ઉપાડ પર વ્યાજ પહેલું લતાનું ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું હતું 2700 ગીતાનું હતું 1200 અને પ્રવીણાનું હતું 1500 હવે મૂડી પર વ્યાજ એ પેઢી માટે ખર્ચ થાય તો ઉપાડ પર વ્યાજે પેઢી માટે તેની આવક થઈ તો આવક થાય તો નફામાં વધારો થાય કે ઘટાડો થાય તો ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય તો નફામાં થાય વધારો તો નફામાં વધારો થશે હવે કયા પ્રમાણમાં નફામાં વધારો કરવાનો તો કે ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં હવે જોઈએ અહીંયા દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી તો આ દાખલામાં પણ સરખા હિસ્સે આપણે વહેંચીશું સૌ પ્રથમ નફામાં વધારો કેટલો વધારો તો કુલ ઉપાડ પર વ્યાજ જેટલો 2700 વત્તા 1200 વત્તા 1500 તમે કરશો તો જવાબ આવશે 5400 હવે આ 5400 ને નફામાં વધારો 1:1:1 ના પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચાય કેમ 1:1:1 ના પ્રમાણમાં લીધું કારણ કે નફા નુકસાનનું પ્રમાણ આખા દાખલામાં આપેલું નથી જો નફા નુકસાનનું પ્રમાણ આખા દાખલામાં આપેલું હોય તો તે પ્રમાણે વેચાય હવે 5400 ને તમે 1:1:1 એટલે કે લતાનો ભાગ 1/3 ગીતાનો ભાગ 1/3 અને પ્રવીણાનો ભાગ 1/3 તો તમારે ત્રણેયનો જવાબ આવશે 1800 1800 1800 હવે ઉપાડ પર વ્યાજ એ પેઢી માટે આવક કહેવાય આવક હંમેશા પ્લસ થાય તો ઉપરની રકમ આપણે શું કરીશું માઇનસ તફાવતની રકમ શોધીશું લતામાં માઇનસ 2700 અને પ્લસ 1800 તો માઇનસ 900 ગીતાના માઇનસ 1200 અને પ્લસ 1800 તો જવાબ આવશે પ્લસ 600 અને પ્રવીણાના માઇનસ 1500
प्लस 1800 जवाब आवशे प्लस 300 અને કુલમાં નીલ થઈ જશે. હવે આપણે પાછો નિયમ હતો માઈનસ હોય તો તેને ઉધાર કરવાનું, પ્લસ હોય તો તેને જમા કરવાનું. એ પ્રમાણે ભૂલ સુધારણા નોટ કરીશું જે હમણાં કરી એ પ્રમાણે. તારીખ, વિગત, ખાપા, ઉધાર, રકમ, જમા, રકમ. લગતાના ચાલુ મૂડી ખાતે ઉધાર. ₹900. તે ગીતાના ચાલુ મૂડી ખાતે જમા ₹600. તે પ્રવીણાના ચાલુ મૂડી ખાતે ₹300. અહીંયા આપણે બાબત જે લખીશું ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું તેની ભૂલ સુધારણા નોંધ કરી તેના ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું તેની ભૂલ સુધારણા. મિત્રો આના જેવા જ ઉદાહરણ દાખલા છે જે તમારે જાતે ગણવાના રહેશે. દાખલા નંબર 9 સ્વાધ્યાયનો આ ક્વિક નવો દાખલો આવ્યો છે. મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હતું, ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું હતું, તે આપણે દાખલા જોઈ લીધા. હવે નવો દાખલો છે. મુકેશ ધવલ અને વિનોદ એક પેઢીના ભાગીદારો છે. તેઓનું મૂડીનું પ્રમાણ 4:2:3 છે. મૂડીનું પ્રમાણ અલગ અને નફા નુકસાનનું પ્રમાણ અલગ. ભાગીદારોની મૂડી મૂડીના પ્રમાણમાં વહેંચાય અને ભાગીદારોનો નફો નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાય. મુકેશને આગળ વચ્ચે મુકેશને નફામાંથી ઓછામાં ઓછા ₹35,000 મળશે તેવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે. એટલે કે મુકેશને નફામાંથી ઓછામાં ઓછા ₹35,000 મળવા જોઈએ તેવી ખાતરી કોણે આપી છે? ધવલ અને વિનોદે. એટલે કે મુકેશને 30,000 મળે તો ચાલે? ના ચાલે. કેમ? 5,000 ખૂટે છે ને. તો 5,000 કોણે ભોગવવાના? તો ધવલ અને વિનોદે ભોગવવાના. કેમ ભોગવવાના? કારણ કે દાખલામાં કહ્યું છે કે તેવી ખાતરી વિનોદે અને ધવલે આપી છે. એટલે 35,000 મળવા જ જોઈએ, તેનાથી ઓછા મળે તો ચાલે નહીં તેવી ખાતરી વિનોદ અને ધવલે આપેલી છે. હવે આ મુકેશને નફામાંથી 35,000 મળવા જોઈએ. હવે વર્ષના અંતે પેઢીનો નફો 90,000 રૂપિયા થયો. હવે 90,000 ટોટલ પેઢીનો નફો છે, ભાગીદારના ભાગમાં વેચવાનો ને. તો એ નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી. તો એ નફા નુકસાનનું પ્રમાણ દાખલામાં આપેલું ના હોય તો આપણે નફા સરખા હિસ્સે ભાગીદારો વચ્ચે નફો વહેંચીશું. સૌ પ્રથમ નફા નુકસાનનું પ્રમાણ કેટલું રાખવાનું? તો સરખું. નફા નુકસાનનું પ્રમાણ 1:1:1 રાખીશું. એટલા 1:1:1 ના પ્રમાણમાં 90,000 ને વેચવાના. સૌ પ્રથમ લખીશું કોણ છે? મુકેશ. મુકેશને મળતી નફાની રકમ બરાબર મુકેશને મળતી નફાની રકમ એટલે મુકેશને મળતી નફાની રકમ 90,000 ગુણ્યા 1/3. મુકેશને કેટલા મળ્યા? 30,000 રૂપિયા. ધવલને મળતી રકમ, ધવલને મળતી નફાની રકમ એને પણ 90,000, એનો ભાગ પણ 1/3 થશે, એને પણ 30,000 મળશે. હવે આ વિનોદ. વિનોદને મળતી નફાની રકમ
90,000 ગુણ્યા 1/3 ત્રણ એને 35,000 મળશે. હવે આગળ જુઓ, મુકેશને નફામાંથી કેટલા મળવા જોઈએ? ઓછામાં ઓછા 35,000. મુકેશને મળે છે કેટલા? 30,000. તો કેટલા ઘટ્યા? 5,000. તો મુકેશને ચૂકવવાની થતી રકમ 35,000 માઇનસ 30,000, કેટલા ચૂકવવાના મુકેશને? 5,000. હવે આ 5,000 કોણ ભોગવશે? તો તેની ખાતરી કોણે આપેલી છે? ધવલ અને વિનોદે. તો ધવલ અને વિનોદે તેમના કયા પ્રમાણમાં વેચશે? તો તે નફા નુકસાનના પ્રમાણમાં વેચશે. તો ધવલ અને વિનોદને ચૂકવવાની થતી રકમ, ધવલ અને વિનોદને આપવાની થતી રકમ, સૌ પ્રથમ આપણે ધવલને લખીશું. ધવલને આપવાની રકમ 1:1 પ્રમાણમાં વેચાશે. 5,000 × 1/2 એટલે 2,500. અહીંયા જુઓ, મુકેશને ચૂકવવાની રકમ 5,000, જે ધવલ અને વિનોદ વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વેચાશે. એમનું નફા નુકસાનનું પ્રમાણ હશે 1:1 પ્રમાણમાં વેચવાની 5,000. તો ધવલના ભાગે 2,500 ભોગવવાના હશે અને વિનોદને આપવાની રકમ 5,000 × 1/2 એને પણ 2,500 ભોગવવાના થશે. હવે નફાની ખરેખર વહેંચણી કરીશું. ખરેખર નફો કોના ભાગે કેટલો આવ્યો એ કરીએ. ખરેખર નફાની વહેંચણી સૌ પ્રથમ મુકેશને કેટલા મળશે? મુકેશને મળતો નફો, મુકેશને પહેલા કેટલા મળતા હતા? 30,000. પછી કેટલા વધારાને મળશે? હવે 5,000. એટલે મુકેશને ટોટલ મળતા 35,000 નફાની રકમ. હવે આવ્યો ધવલ. ધવલને મળતો નફો, ધવલને પહેલા કેટલા મળતા હતા? 30,000. હવે ધવલે અને વિનોદે મુકેશને 5,000 જે આપવાના હતા એ તે નફા નુકસાનના પ્રમાણમાં આપ્યા. તો 2,500 ધવલના ભાગના અને વિનોદના ભાગના 2,500 બંનેની રકમ તેમાંથી માઇનસ કરવી પડશે. તો માઇનસ, તો ધવલને મળતો ખરેખર નફો બરાબર 27,500. એવી રીતે શોધીશું મુકેશ. મુકેશને મળતો નફો બરાબર 30,000 માઇનસ 2,500. મુકેશને પણ ખરેખર મળશે 27,500. ફરી એક વખત આ દાખલો. મુકેશ, ધવલ અને વિનોદ ત્રણે પેઢીના ભાગીદારો છે. તેમનો નફો 90,000 રૂપિયા છે, જે આપણે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચ્યો છે. હવે મુકેશને નફામાંથી ઓછામાં ઓછા 35,000 મળશે તેવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે. એટલે કે મુકેશને જો ઓછા પૈસા મળે તો તેને એટલા પૈસા ઉમેરીને આપી દેવાના, અને તે પૈસા કોણ ભોગવશે? તો ધવલ અને વિનોદ ભોગવશે. કયા પ્રમાણમાં? તો તેમના નફા નુકસાનના પ્રમાણમાં. હવે એના પછી રઘુવીરની આખરની મૂડી 80,000 છે, જેમાં ચાલુ વર્ષના ઉપાડના 12,500 અને નફાના 17,800ની અસર આપેલ છે. સરુની મૂડી પર વાર્ષિક 6% દરે કેટલું વ્યાજ થાય? હવે અહીંયા જુઓ, સરુની મૂડી પર વાર્ષિક 6% દરે વ્યાજ ગણવાનું કીધું છે. આપણને દાખલામાં શરૂઆતની મૂડી આપેલી નથી, તો આપણે શું કરીશું? આખરની મૂડી પરથી શરૂઆતની મૂડી શોધીશું. હવે ધોરણ 11ની અંદર આપણે જ્યારે વાર્ષિક હિસાબો ભણી ગયા, વાર્ષિક હિસાબોમાં મૂડીનું કોષ્ટક આવતું હતું. તેમાં શું હતું? સૌ પ્રથમ હતું શરૂઆતની મૂડી, તેમાં મૂડી પર વ્યાજ પ્લસ કરવાનું, ચોખ્ખો નફો પ્લસ કરવાનો, એમાંથી ઉપાડ બાદ કરો એટલે તમને મળશે આખરની મૂડી. ફોર એક્ઝામ્પલ, શરૂઆતની મૂડી 100 રૂપિયા, ચોખ્ખો નફો હતો 50 રૂપિયા, ટોટલ થયું 150 રૂપિયા. હવે ઉપાડ હતો ફોર એક્ઝામ્પલ 20 રૂપિયા, તો તમને આખરની મૂડી 130 રૂપિયા મળી. આપણે શું કર્યું? શરૂઆતની મૂડી પરથી આખરની મૂડી
શોધી. હવે અહીંયા શું કરવાનું છે? આખરની મૂડી આપી છે, આપણને શરૂઆતની મૂડી જોઈએ છે. તો આખરની મૂડી પરથી શરૂઆતની મૂડી શોધવી હોય તો એ શરૂઆતની મૂડીમાં ચોખ્ખો નફો શું કર્યો હતો? માઇન પ્લસ. તો આપણે શું કરવાનું? તેને માઇનસ. ઉપાડ શું કર્યું હતું? માઇનસ. તો આપણે ઉપાડને શું કરીશું? પ્લસ. તો આપણને શું મળશે? શરૂઆતની મૂડી. આમ જે ચોખ્ખો નફો હતો એ પ્લસ કર્યો તો એને આપણે માઇનસ કરવો પડશે. ઉપાડ માઇનસ કર્યો તેને આપણે પ્લસ કરવો પડશે. આપણે દાખલો ગણતરી કરીશું, તેમાં જોઈએ. સૌ પ્રથમ આખરની મૂડી બરાબર 80,000 રૂપિયા. હવે શરૂઆતની મૂડીમાં ચોખ્ખો નફો પ્લસ કર્યો હતો તો આખરની મૂડીમાં ચોખ્ખો નફો શું કરવો પડશે? માઇનસ ચોખ્ખો નફો. કેટલો છે ચોખ્ખો નફો? 17,800. અને ઉપાડને શું કરવો પડશે? પ્લસ. પ્લસ આપણે પહેલા ઉપાડ પ્લસ કરીશું અને ચોખ્ખો નફો માઇનસ કરીશું. આપણે અહીંયા ગાડીથી ઉલટું જવાનું છે માટે. તો ઉપાડ કેટલો છે? 12,500. એને પ્લસ કરશો તો જવાબ આવશે 92,500. ચોખ્ખો નફો આપ્યો છે 17,800. 92,500 માંથી 17,800 માઇનસ કરશો તો જવાબ આવશે 74,700. આ થઈ આપણી શરૂઆતની મૂડી. આખરની મૂડી પરથી આપણને શરૂઆતની મૂડી મળી ગઈ. આખરની મૂડી પરથી શરૂઆતની મૂડી મળી ગઈ એના પર કેટલા ટકા વ્યાજ ગણવાનું કીધું છે પ્રશ્ન દાખલામાં? 6%. તો આપણે લખીશું શરૂઆતની મૂડીનું વ્યાજ બરાબર, શરૂઆતની મૂડી આપી છે 74,700 રૂપિયા ગુણ્યા વ્યાજનો દર છે 6%. કેલ્સીમાં તમે ગણતરી કરશો 74,700 ગુણ્યા 6/100 તો તમારો જવાબ આવશે 4,482 રૂપિયા. આ છે શરૂઆતની મૂડી પર વ્યાજ. એના પછીનો દાખલો દાખલા નંબર 11. એ બી અને સી સરખા હિસ્સાના ભાગીદારો છે, તેમની કુલ મૂડી 4,50,000 આપી છે. હવે આ કુલ મૂડી એટલે ત્રણેય ભાગીદારોની ભેગી મૂડી. કેટલી આપી છે? 4,50,000 રૂપિયા. અને મૂડીનું પ્રમાણ આપ્યું છે 1:3:2. હવે સૌ પ્રથમ કુલ મૂડી આપી છે અને મૂડીનું પ્રમાણ આપ્યું છે. મૂડીના પ્રમાણ, મૂડી કયા પ્રમાણમાં વેચવાની? મૂડીના પ્રમાણમાં, જે દાખલામાં આપી દીધું છે. તો આપણે સૌ પ્રથમ ત્રણેય ભાગીદારો વચ્ચે મૂડીની વહેંચણી કરીશું મૂડીના પ્રમાણમાં. સૌ પ્રથમ લખીશું અહીંયા ગાડી મૂડી 4,50,000. કયા પ્રમાણમાં વેચવાની છે? 1:3:2 ના પ્રમાણમાં વેચતા. ભાગીદારો છે એ બી અને સી. એ બી અને સી ના વચ્ચે મૂડીના પ્રમાણમાં મૂડી વેચીશું. 4,50,000 ગુણ્યા 1/6. તો તમારો પહેલા જવાબ આવશે 75,000 રૂપિયા. 75,000 રૂપિયા એની મૂડી થશે. એવી રીતે બી ની મૂડી થશે 2,25,000 રૂપિયા. એવી રીતે સી ની મૂડી થશે 1,50,000 રૂપિયા. એની મૂડી આપણે કેવી રીતે શોધી? 4,50,000 ગુણ્યા 1/6. બી ની મૂડી કેવી રીતે શોધી? 4,50,000 ગુણ્યા 3/6. સી ની મૂડી કેવી રીતે શોધી? 4,50,000 ગુણ્યા 2/6. આવી રીતે કરતા ત્રણેય ભાગીદારો વચ્ચે મૂડી મળી જશે. આપણે દાખલાની અંદર કુલ મૂડી આપેલી છે તો આપણે મૂડીના પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચી લઈશું પહેલા તેને. હવે આગળ દાખલો વાંચવાની શરૂઆત કરીએ. મૂડી પર વાર્ષિક 9% દરે વ્યાજ ચૂકવે છે. મૂડી પર વ્યાજ કેટલા ટકા ચૂકવાય? 9%. મૂડી પર વ્યાજ 9% આપણે પહેલા ચૂકવી દઈએ. આપણને મૂડી મળી ગઈ છે. મૂડી પર વ્યાજ 9%.
75,000 गुणिया 9/100 मळशे तमने ब्याज 6,750। एना पछी 2,25,000 पर 9% लेखे व्याज गणशो तो व्याज मळशे 20,250। एना पछी 1,50,000 पर 9% लेखे तमे व्याज गणशो तो व्याज मळशे 13,500 सी नुं व्याज। मूड़ी पर मूड़ी शोधी लीधी, मूड़ी पर व्याज शोध्युं। हवे दाखलो आगळ वधशे। भागीदार सी, अंडरलाइन करीशुं, भागीदार सी ने मूड़ीना व्याज सहित टोटल 73,500 मळशे। हवे अहींया कीधुं छे मूड़ीना व्याज सहित, सहित एटले बन्नेनो सरवाळो, मूड़ीना व्याज सहित एटले मूड़ीनुं व्याज तेमां समाई गयुं, केटला मळशे टोटल 73,500। मूड़ीनुं व्याज सहितनी रकम 73,500 मळशे, એટલે કે ટોટલ ભાગીદારને શું મળશે? મૂડીનું વ્યાજ અને નફો બંને મળશે। તમારે અહીંયા ગાડી એક નોટ્સ લખી દેવાની, મૂડીના વ્યાજ સહિત બરાબર, મૂડીના વ્યાજ સહિત બરાબર નફો વત્તા મૂડી પર વ્યાજ। મૂડીના વ્યાજ સહિતની રકમ એટલે નફો અને મૂડી પર વ્યાજ બંનેનો સરવાળો। નોટ્સમાં ગમે તે લખી દેજો આ કેટલા મળશે સીને 73,500। એટલે મૂડીનું વ્યાજ તો આપણે શોધ્યું, પ્લસ બીજું શું હશે? નફો। તો કુલ કેટલી રકમ મળશે? 73,500। અહીંયા ગાડી ધ્યાન આપજો, 13,500 તેનું મૂડી પર વ્યાજ છે, તેને કુલ રકમ 73,500 મળશે। તો મિત્રો અહીંયા ગાડી નફાની રકમ કેટલી હશે તે આપણે શોધી શકાશે। 73,500 માંથી 13,500 બાદ કરશો તો નફો તેને કેટલો મળે તે આપણને મળશે। તો 73,500 માંથી 13,500 બાદ કરશો તો તેમને નફો મળશે 60,000 રૂપિયા। હવે આગળ પ્રશ્ન શું પૂછ્યો છે એ જોઈએ। તો ભાગીદાર એ અને બી ને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળશે? એટલે તમને અહીંયા કુલ મૂડીના વ્યાજ સહિત, મૂડીના વ્યાજ સહિતની રકમ પૂછેલી છે, એટલે તમારે આ અને આ શોધવાનું છે। આપણે 73,500 રકમ દાખલામાં આપી હતી તેના પરથી આપણે 60,000 સીનો નફો શોધ્યો। હવે પ્રશ્ન પૂછ્યો છે મૂડી પર વ્યાજ સહિત એ અને બી ને કેટલા રૂપિયા મળશે? તો તમને અહીંયા 60,000 મળ્યા તો બી ને કેટલા નફો મળશે અને એને કેટલો નફો મળશે એ કેવી રીતે ખબર પડે? તો નફો હંમેશા નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાય। દાખલાની અંદર તમે જોશો તો નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી, તો આપણે સરખા હિસ્સે નફો વહેંચી લઈશું। તો જો સી ને 60,000 રૂપિયા નફો મળે તો બી ને પણ કેટલો મળશે? 60,000 રૂપિયા, અને એને પણ કેટલો મળશે? 60,000 રૂપિયા। હવે બંનેનો નફો મળી ગયો તો કુલ મૂડી પર વ્યાજ સહિતની રકમ પણ આપણને મળી જશે। એની ટોટલ રકમ થશે 66,750 અને બી ની રકમ ટોટલ થશે 80,250। મિત્રો દાખલાની અંદર પૂછ્યું તો એ અને બી ને વ્યાજ સહિત કેટલી રકમ મળશે, તો લખવાનું નીચે એ ને મૂડીના વ્યાજ સહિત રૂપિયા 66,750 મળશે અને બી ને મૂડીના વ્યાજ સહિત રૂપિયા 80,250 મળશે। મૂડીના વ્યાજ સહિત એટલે તે રકમની અંદર નફો અને વ્યાજનો સમાવેશ થઈ ગયેલો હોય।